જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. ના, મારો મારો ઓર્ડર તમારે લખી લેવાનો સાહેબ. તમે નવો નવો ધંધો ચાલુ કર્યો છે, ઊભું થઈને જવા નહીં નોકરી. ઊભા થાવ કઉ છું. તમે મને કીધું તું હવે પહેલા ઉઠાડી દેજે, મારે મીટિંગ છે. હા, તે ઊભા થાવ. અને આ છે ને, આ બબડવાની જે આદત છે ને, એ તમે આ ભૂલી જાઓ અને એની દવા કરાવો. આ લોકોને દવાઓ વેચવા જાઓ છો, તમારી દવા કરાવો થોડી. બબડ્યા કરે છે. ફટાફટ ચાર રસ્તો રેડી કર, મારે બધી મીટિંગ છે ફાઇનલ. નવો ધંધો ચાલુ કર્યો છે, નવી બીમારી લીધી છે, ખબર જ નહીં પડતી મને. હેડો, એમને મારે ચા નાસ્તો તૈયાર કરો. આય સર, જન વારે ગઈ ફોન. યસ સર, નમસ્કાર, બોલો બોલો. જી સર. અરે સર, ઓર્ડર થઈ જાય. એટલે ડૉક્ટર રફીક સાહેબને પણ મળીને આવ્યો, એમને પણ દવા વિશે બધી જાણકારી આપી દીધી છે, અને એમણે ખાસો એવો ઓર્ડર લખાવ્યો છે આપણને. જી હા. અને પેલા કિશનલાલ સબનાની, હા, એ ડૉક્ટરને કહી દીધું, એ આપણો નવો કેસ છે, એટલે નવા આપણા કસ્ટમર છે, એમની જોડે પણ વાતચીત થઈ ગઈ છે, અને આપણી દવાને બહુ પ્રમોટ કરવાની એમણે પ્રોમિસ પણ આપી છે. હા, અને ડૉક્ટર ગુરુ પટેલ, હા, બોલસદમાં દવાખાનું છે. ખબર નઈ એને ખોલ્યું છે, પણ એમને પણ આપણી દવાઓ, એને દવાઓ તો જરૂર પડશે ને, એને કઈ પાડીશું ને. એટલે ઓર્ડર બધા હું હમણાં છે ને નોટપેડમાં લખી, અને કેટલી કેટલી દવાઓ ક્યાં પહોંચાડવાની છે બધી જ ડિટેલ હું તમને સાંજ સુધીમાં મોકલી દઉં. અત્યારે હું આ ડૉક્ટર રાવ સાહેબ છે, એમના ત્યાં મીટિંગ માટે આવ્યો છું. જી સર, જી જી હા. ડેન્ટિસ્ટ છે ને આપણા વિદ્યાનગર, હા, એ ડૉક્ટર સર પાસે આવ્યો છું. જી હા, જી હા. પછી કોલ કરું સાહેબ, હું થોડુંક બિઝી છું. પછી વાત. વાહ ભાઈ વાહ, તું તો મારાથી 6 દિવસ જ સિનિયર છું, તો પણ આટલી બધી પ્રગતિ કેમ નહીં? સિનિયર એક દિવસનો હોય કે એક કલાકનો હોય, સિનિયર સિનિયર જ કહેવાય. પણ આવું શું, ભલે હું 6 દિવસ તારાથી વધારે સિનિયર છું, પણ મેં તારા કરતાં દિવાળી વધારે જોઈ છે એટલે. ઓહો, એ દિવાળીઓ જોઈ છે, અમારે તો હોળી ધૂળે ટીમતું ભેગું જ છે. એ ને, તો હોળી હતી ને, તાપણ તેમનો માર્ગ પર શીખી લેવાના. ધંધો કરવો હોય ને ગોડા, તો કોન્ફિડન્સ જોઈએ, તમારી સ્પીચ જોઈએ, લોકોને સમજાવતા આવડવું જોઈએ, લોકોને કેવી રીતે એમના મગજમાં આપણે દવા ઉતારવાની છે એ ઉતારતા આવડવી જોઈએ, અને પછી એ લોકો બોટલામાં ઉતરે. એમને ના ઉતરે, આટલા બધા ભણેલા ગણેલા માણસો ને આપણે આમ શીશામાં ઉતારવાના દવા માટે, તો એ એમને ના ઉતરે. એની માટે તમારી પાસે કોન્ફિડન્સ જોઈએ, કોન્ફિડન્સ સમજો. એમને ના લાગે ને, પણ આ કપડા લૂઘડો જો, લૂઘડો જવું પડે. ઓરા માટે પ્રભાવ જોઈએ માણસને, કોઈ ભાગો. હા યસ સર. તમને મારું નામ ક્યાંથી ખબર? અરે, નામ જાણવું તો કઈ મોટી વાત છે.
આમ ખોરી નાખી, અમે તો કુગલી કુગલી ખોરી નાખી. અમે તમારું નામ જાણવું એટલે જમણા હાથનો ખેલ. પણ આ તો તમારો ડાબો હાથ છે. હાથ મારો છે, એને ડાબો કેવો કે જમણો કેવો એ મારી મરજીની વાત છે. બીજું કહો. ક્યારેક ડોક્ટર સાહેબને ગિફ્ટ આપો છો તો અમને પણ આપજો. અરે ગોડી, તારે શું ગિફ્ટ જોઈએ છે એમ કહી દે. આવું શું છે, જે ડોક્ટર સાહેબને ગિફ્ટ આપી છે ને એમના લેવલની છે, એટલે મારે તને ગિફ્ટ આપ્યું તો તારા લેવલની વિચારવી પડે. પણ તું ચિંતા નહીં કર, આવતા અઠવાડિયે તને ગિફ્ટ આપી દઉં છું. શું આપીશ ખબર છે? સ્કૂટી. સ્કૂટી? ઓ વાહ, થેન્ક યુ. એવું શું થેન્ક યુ ગોરી, લગન વગન થયા? ના બાકી છે. જો જો શુક્રવાર આજુબાજુ પર બહુ હોય છે શુક્રવાર. The next day. મતલબ જોતા હશે બધા ડોક્ટરો તમારા. આજે તો 8-9 વાગી ગયા છે, 12 વાગી જશે. જલ્દી કરો નહીં તો કૃપા, ગિફ્ટો, સ્કૂટી, પિક્ચરની ટિકિટો, બરાબર છે. હવે જે કૃપા મારી એમના ઉપર વરસવાની છે તમે અંદાજો લગાવી શકો છો. સુધરવાના નહીં આ વધો ને, આ વખતે હું સુધારી દઈશ એમના. ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ. ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ. જીતુભાઈ સાથે ઓળખાણ થઈ. ઓહો, પછી? પછી ત્યારે નોકરી જતી ગઈ, છૂટી ગઈ મારી નોકરી. ઓહો, કેમ? જાઓ તમને બધું કહેવાય એવું નથી. આજે તો હું સ્પેશિયલ તારી માટે ચોકલેટ લાવ્યો છું, ડેરી મિલ્ક. અરે મજા કર, તું ઘણી મજા કરતી. તું તો મારા ફોને નહીં કરતી. તમે આપણો
જાહેર જોગ જનતા વચ્ચે ના કરાય કાર્યક્રમ આપણે ઘેર રાખીશું. પેલી જાડી બેઠી છે એની જોડે આ થયું તું ને તો એ સીધા નથી તો એ સીધા પુરુષ મર્દ મર્દ કો કભી દર્દ નહીં હોતા હૈ બગડવાની આદત હોય તો ગલતીથી ઊંઘતા નહીં, અને જો ચોળકામાં લવ લપાટો લફડો કરતા હોય તો ભૂલથી ઊંઘતા નહીં, નહીતર ચોપડો ફાટી જાય તમારો. બીજી બે ચોકલેટ આવે, ચિંતા ના કરે, તારા લીધે હું પીટી ગયો. લેવાય ખબર હતી તમે અંચર ચાલુ થઈ ગયો. ના ના હું તો બધો વાત કરતો હતો ભાઈ બધો. અરે